કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ફરીથી આપણે જોવા જઈ રહ્યા છે, શું જોવા જઈ રહ્યા છે કે બિલાડીને આપણે ડાબી બાજુ, જમણી બાજુ, ઉપરની બાજુ, નીચેની બાજુ, મતલબ લેફ્ટ, રાઈટ, અપ અને ડાઉન, એ બાજુ જ્યારે આપણે કી પ્રેસ કરીએ ત્યારે આપણે શું લઈ જવું છે? બિલાડીને ક્યાંય લઈ જવું છે. તો હવે સૌથી પહેલાં હું શું કરી રહ્યો છું? તો અહીંયા આપણે બિલાડીને મૂવ કરાવીએ, બરાબર? શું કરાવીએ? મૂવ. પણ હવે એને મૂવ ક્યાં કરાવી છે? તો મૂવ ઉપરની બાજુ કરાવી છે, મૂવ નીચેની બાજુ કરાવી છે, બરાબર? તો આપણે અહીંયા આપણે મૂવ લઈએ, બરાબર? તો શું કરાવશું? અહીંયા બિલાડીને ચેન્જ એક્સ કરશું. આપણે જોઈએ છે અહીંયા પણ ચેન્જ એક્સ કરીએ છે, બરાબર? ડાઉન અને અપ. તો હવે કરશું શું? તો હવે અહીંયા મેં આવું કર્યું કે પહેલાં તો તમને સ્ક્રીન વિશે થોડી સમજણ આપી દઉં કે આપણી જે સ્ક્રીન હોય છે સ્ક્રેચની, એ સેન્ટરમાં 0-0 પોઝિશન હોય છે, મતલબ એક્સ, અને ઉપર નીચે શું હોય? વાય હોય. મતલબ ઊભું હંમેશા વાય ગણાય અને ડાબું હંમેશા એક્સ હોય. તો સ્ક્રેચની સ્ક્રીન મિનિમમ એક્સ જે છે એ 240 છે અને આ બાજુ પોઝિટિવ 240 છે, એમ ઉપર 180 છે અને નીચેની બાજુ પણ શું છે? 180 છે, બરાબર? -180 છે. તો હવે આપણે શું કરીએ છીએ કે કેટને જ્યારે હું ડાઉન કરું તો એને નીચેની બાજુ વાય માઇનસ કરવાનું છે, ઉપરની બાજુ જઈએ ત્યારે વાય પ્લસ કરવાનું છે, રાઈટ સાઈડ જઈએ ત્યારે એક્સ પ્લસ કરવાનું છે, અને લેફ્ટ સાઈડ જઈએ મતલબ ડાબી બાજુ જઈએ ત્યારે એક્સને શું કરવાનું છે? માઇનસ. ફરીથી એકવાર, ઉપરની બાજુ જઈએ તો વાય પોઝિટિવ આવશે, નીચેની બાજુ જશું તો વાય નેગેટિવ આવશે, જમણી બાજુ જશું તો એક્સ પોઝિટિવ આવશે અને ડાબી બાજુ જશું તો એક્સ નેગેટિવ આવશે. હવે આ જ મુજબ મેં અહીંયા એના કોઓર્ડિનેટ્સ લીધા છે. જુઓ, ચેન્જ વાય, બરાબર? ચેન્જ એક્સ. તો આપણને મોશન નામનું બ્લોક છે, બરાબર? સૌથી પહેલાં આપણે શું કર્યું છે? તો વેન ક્લિક, સેન્ટર, સેન્ટરની અંદર ગો ટુ એક્સ વાય, પછી અપ એરો, ડાઉન એરો, એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જ લઈ લીધું હતું, બરાબર? કેવી રીતે? તો વેન અપ એરો, બરાબર? વેન ડાઉન એરો, વેન લેફ્ટ, બરાબર? એટલે કીબોર્ડની તમે કોઈપણ કી ગોઠવી શકો છો. તો હવે સૌથી પહેલાં મેં અપ એરો લીધું તો મેં શું લખ્યું છે? તો ચેન્જ વાય બાય 10. આપણે વાયને શું કરાયું છે? આપણે અહીંયા જઈએ તો ચેન્જ વાય બાય 10. ડાઉન કર્યું છે તો ચેન્જ વાય બાય -10. રાઈટ કરીએ તો ચેન્જ એક્સ બાય 10, અને લેફ્ટ કરીએ તો ચેન્જ એક્સ બાય -10, બરાબર? હવે આપણે રન કરીએ છીએ, મોટી સ્ક્રીનમાં ચેક કરીએ છીએ. જો હું રાઈટ કી પ્રેસ કરું છું, બરાબર, હવે લેફ્ટ કી પ્રેસ કરું છું, હવે અપ કી પ્રેસ કરું છું, હવે ડાઉન કી પ્રેસ કરું છું. તો તમે કીબોર્ડની કોઈપણ કી દબાવી અને એને શું કરી શકો છો? મૂવ કરી શકો છો, બરાબર? વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇઝી પ્રોજેક્ટ છે. તમે આ રીતે કાર લઈ શકો છો, મંકી લઈ શકો છો, જે કેરેક્ટર પણ તમારે મૂવ કરાવવું હોય એ તમે મૂવ કરાવી શકો છો. પછી આના ઉપરથી આપણે એક બે ગેમ પણ બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં શું કર્યું, અને ચલો આપણે એનું કોસ્ચ્યુમ પણ ચેન્જ કરીએ. તો અહીંયા હું લુક્સમાં જઈને એનું કોસ્ચ્યુમ પણ મૂકી દઉં છું, નેક્સ્ટ કોસ્ચ્યુમ. એટલે આપણને શું લાગશે? કે વોક કરે છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, જો આપણે શું કર્યું છે, ફરીથી એકવાર અપમાં આપણે વાયને ચેન્જ કર્યું છે પોઝિટિવ, ડાઉનમાં, બરાબર, વાયને -10 કર્યું છે નેગેટિવ, રાઈટમાં એક્સ +10 કર્યું છે, લેફ્ટમાં એક્સ -10 કર્યું છે. જુઓ, બરાબર, હવે તમને એવું લાગશે બિલાડી ચાલી રહી છે, કારણ કે આપણે કોસ્ચ્યુમ પણ શું કર્યું? ચેન્જ કર્યું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, બધાને બરાબર? ઓકે, તો ચલો હું અહીંયા પણ જઈ રહ્યો છું, તમે લોકો ચેક કરો ફરીથી, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક હવે બધાને પ્રોપર ખબર પડી ગઈ હશે, બરાબર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ છે. થોડું ફરીથી એકવાર સમજાવી દઉં છું. જ્યારે આપણે ક્લિક કરીએ ત્યારે સ્ટાર્ટિંગ પોઝિશન કેટનું, અપ કરીએ તો વાયને 10 કરીએ, મતલબ પોઝિટિવ લઈ જઈએ એટલે ઉપરની તરફ જાય, બરાબર? કોસ્ચ્યુમ ચેન્જ કરીએ, ડાઉન કરીએ તો વાય પાછો નેગેટિવ તરફ જાય, -10 કરશું, નેક્સ્ટ કોસ્ચ્યુમ કરશું, બરાબર? રાઈટ કરીએ તો એને પોઝિટિવ લઈ જઈએ એક્સને, અને નેક્સ્ટ કોસ્ચ્યુમ કરશું, લેફ્ટ લઈ જઈએ તો એક્સ -10 કરશું અને કોસ્ચ્યુમ ચેન્જ કરશું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તો મળીએ છીએ જલ્દી પાછા.